એનો જ વિષય છે. પણ એવું કે છે કે વર્તમાન સુધારવો હોય તો ભૂતકાળ પર નજર નાખવી પડે. ભૂતકાળ આપણે નહીં તો છે. હા, એટલે ભલે કાલની થતી આજની થાય ભવિષ્ય. અત્યારે જે ભેજપી સાહેબ વારંવાર બોલ્યા, ત્રણ ચાર વખત રિપીટ કર્યું કે ગુજરાતની દેશની અંદર જે ખેત પેદાશને આપણે ઉત્પાદન વધાર્યું ખેડૂતોનું. પીએમ સાહેબ પણ હમણાં બોલ્યા, આ દેશની અંદર ગાડામાંથી ગાડી તરફ આયા, ગાડીઓ લઈને સમૃદ્ધ થયા. પ્રશ્ન એ છે કે ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને એનું ઉત્પાદન વધે એનો આનંદ ને હરખ તો હોય, પણ એને દુઃખ ત્યારે થાય છે કે ઉત્પાદન વધી 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 વધે અને એનો ભાવ ન મળે. બરાબર. જયારે તમે એને ડિજિટ એ ન આપો, આ દેશનો પોલિટિશિયન કે દેશની કોઈ પાર્ટી આ પોલિટી આ ડેટા નથી આપવાના માટે રસ નથી ખેડૂતને કે ઉત્પાદન કેટલા વધ્યા, અમને ફિગર અમને જોવા મળે, અમે એ કદાચ ખબર જ છે ને એક વીઘામાં કેટલું પેદા થયું. તમે સમજ્યા? એનાથી ખુશ નથી. ખુશ એનાથી છે કે એક વીઘામાંથી જે પેદા થયું એનો ભાવ એ વધુ. ભાવ કેટલો? આમાં અત્યારે આખા બજેટ ની અંદર હવે 1.5 ગણો મળશે. અત્યાર સુધી ગમે એટલા મળે. ના સાહેબ, એક મિનિટ. અરે અરે સાહેબ, મારી વાત સાંભળો. આજે 1.5 ગણો અને 2 ગણાની વાત છે ને, જે એ મોદી સાહેબ 4 વર્ષથી બોલે છે, એ આજનો શબ્દ નથી. જયારે એ તો 1.5 તો જેટલી સાહેબ બોલ્યા, બાકી 2 ગણું તો પાછું પેલા પીએમ સાહેબ પોતે બોલી ગયા હતા સ્વામિનાથન રિપોર્ટ ને ધ્યાને. સ્વામિનાથન રિપોર્ટ ની અંદર 50% એટલો રખો ટૂંકમાં. 100 વાત ની એક વાત. મારું કહેવાનું એ છે કે દેશના ખેડૂતો માટે વારંવાર હું એ બોલું છું કે દેશના ખેડૂતો એના બજેટ ને લેવા ત્યાં શું દેવા, કેમ ઘણી બધી રાહતો આપી છે. એટલે સાહેબ જમીન ઉપર નથી, એ રાહત છે હવામાં ઉડે છે. આકાશ જેમ ઉડે, વિકાસ જેમ ઉડે છે ને હવામાં, આ દેશનો, આ ભાજપની સરકારનો, એવી રીતે આ ડેટા પણ ઉઠશે. એક કાગળ ઉપર 75 વખત તમે વિકાસ વિકાસ લખી આવો ને, 75 ટુકડા કરી ઉડાડો, તમને જોવા મળશે વિકાસ. વાત સાહેબ એ નથી, વાત એ છે કે તમે ખેડૂતો માટે કેટલા સંવેદનશીલ છો અને એના માટે તમે બેઝિક સુવિધા જે જે ખેતી કરતા કરતા ખેડૂતના દીકરાઓને ખબર હોય ને, ખેતી કરનારને ખબર હોય, 4 બાબત છે: જમીન, પાણી, માવજત અને ઇનપુટ્સ. આ વસ્તુ ભેગી થાય ત્યારે એના ન તેમ છતાં નિષ્ફળ જવા માટેની કારણો બીજા 75 નીકળે છે. હવે એ ખેડૂતને આપણે એને આ જે ડેટાના ગૌરવ લઈ આજે ગુજરાતની અંદર ખેડૂતને વચ્ચે કૃષિરત ફેરવી ફેરવીને આપણે એમ કહીએ કે ઉત્પાદન અમારા કારણે વધ્યું છે, તો તમે ખેડૂતોની મહેનત ઉપર યમલભાઈ ઉત્પાદનથી નહીં પરંતુ ખેડૂતોને કેટલો નફો મળે.